જે આપણે વિષય ગુજરાતી ભણીશું કયો વિષય છે ગુજરાતી તો ગુજરાતીમાં અગાઉ આપણે પાઠ 3 1 2 3 1 થી 3 પાઠ આપણે ભણ્યા છે આજે પાઠ નંબર 4 સમજ મેળવીએ તો પાઠનું નામ શું છે જંગલ બુક શું નામ છે પાઠનું જંગલ બુક તો ચલો જંગલ બુક એટલે કે જંગલ જંગલ એટલે આપણે આ પિક્ચર જોઈએ છે જંગલ પિક્ચર છે તમે લોકો જોજો એમાં બધા હાસ પ્રાણીઓનું આખું પિક્ચર છે તો એ તમે ઘરે તમારે જોવાનું કે તમે જોયું પણ હશે તો ચલો આપણે એને પહેલા એક નાનું ગીતરું ગાઈએ ભાગો રે ભાઈ ભાગો બાગો રે ભાઈ બાગો એટલે કે દોડો ભાઈ દોડો દટણ આવ્યું પટણ આવ્યું ઊંચેથી આમ પડ્યું પછી શું પડે છે આમ પડ્યું છે પીઠ મારી તો ભાગી નાખી છે બાગો રે ભાઈ બાગો પછી બીજું કીધું આપણે જોઈએ અચર આવે અચર આવે મોટા મોટા મચ્છર આવે શું કહે છે અચર આવે કચ્છર આવે મોટા મોટા મચ્છર આવે હિંચકા રાજા હતા એ મરણ નાટક કર્યું એ પણ શું કર્યું પછી ખોટું ખોટું નાટક
પછી શિયાળ કે છે કે દેખાતું નથી શ્રી રાજા મરી ગયા છે શું કે છે કે તમને સત્તાવા દેખાતું નથી શ્રી રાજા મરી ગયા છે તું પણ અહીં આવ અને આ રાજાને ડાયમાં મને મદદ કર શું કે છે કે તમે પણ અહીં મારી જોડે નજીક આવો તું પણ અહીં મારી જોડે અને આ રાજાને ડાયમાં છે મરી ગયા છે તેમાં ડાયમાં છે તેમાં મદદ મને કર સસલાને થયું કે સિંહ માટે શિયાળ માટે દુઃખી થાય એવા તો નથી શું કહે છે કે આ સિંહ મળે સસલી મરી જાય શિયાળ માટે દુઃખી થાય એવું જરાય નથી કંઈક ગડબડ લાગે છે આમાં કંઈક ગોટાળો લાગે છે કંઈક એવું ખરાબ લાગે છે એટલા માટે આવું શિયાળ કરે છે કંઈક થતું લાગે છે ભાઈ સસલું થોડી વાર સુધી શું કરે છે થોડી વાર સુધી પડેલા સુધી બરાબર જોતું રહ્યું જે સિંહ મરીને ખાલી નાટક કરીને ઊંઘ્યો હતો એ સિંહને બરાબરે જોતો રહ્યો જોડે એટલે બરાબર જોતો રહ્યો શિયાળને કહે પછી શું કહે છે શિયાળ કે તમારી કંઈ ભૂલ થાય છે શું કહે શિયાળને કહ્યું એ સસલાએ શિયાળને કહ્યું કે તમારી કંઈ ભૂલ થાય છે સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર ચક્કર થઈ જાય પણ એની પૂછડી તો મળે છે શું કહે છે કે સિંહ મરી જાય એનું ફક્ત શરીર છે એ જ અક્કડ થાય એની પૂછડી તો મળે છે જો સિંહ રાજાને તે પૂછડી તો જરા પણ મળતી નથી શું કહે છે જો આ સિંહ રાજાને પૂછડી તો જરા પણ મળતી નથી એવું હોય ના હોય માણસ ગમે તે કોઈ પ્રાણી હોય પક્ષી હોય કે મારા કોઈ બી માણસ હોય આપણે કોઈ માણસ ગમે તે હોય એ મરી જાય એનું કોઈ અંગ એવું ના હોય કે હલતો કોઈ અંગ એનું હલે નહીં એનું આખું મરી જાય એટલે એનું શરીર બધા જ કામ કરતા બંધ થઈ જાય પણ સસલાએ શું કર્યું વિચાર કરીને ખબર પડી કે આ શિયાળ ભાઈ ખોટું બોલે છે એટલે એને વિચાર કર્યો કહ્યું કે આનું શરીર શ્રી રાજાનું શરીર તો અક્કડ છે અક્કડ થાય પણ પૂછડી તો હલતી જ હોય શિયાળ ભાઈ પણ એની વાતમાં આવી ગયા કે હા એ વાત તો સાચી છે ખોટું ખોટું પેલા સુધી આ વાત સાંભળી જઈ સિંહ પણ કેવો થોડો સાચો મરી ગયો હતો સિંહ તો ખાલી નાટક જ કરતો હતો એટલે ખોટો ખોટું સુધેલો સિંહ આ વાત સાંભળી એટલે તેણે તરત જ પૂછડી હલાવી કરે છે આ વાત સાંભળી તરત એની પૂછડી હલાવી એટલે સસલાને સાચી વાતની ખબર પડી ગઈ સસલાભાઈએ પણ સોરી સિંહભાઈ પણ ખુલ્લું ખોટું માની ગયા કે ના સસલાની વાત સસલાની કંઈ વાત સાચી છે કે સિંહ માણસ સિંહ હું મરી જાઉં તો મારી પૂછડી હલશે એમ કે પણ આ વાત ખોટી હતી કે સિંહ રાજા મરી જાય પૂછડી હલે ના હલે એટલે એ સિંહ રાજા સાંભળી ગયા એટલે શું કરે છે એમની પૂછડી હલાવવાનું ચાલુ કરે છે સસલાને સાચી વાતની ખબર પડી તે તરત ત્યાંથી ભાગી ગયો શું કરે ત્યાંથી તરત દોડી જાય છે અને સિંહ અને શિયાળ ફરીથી કોઈને ફસાને ના જોતા બેઠા રહ્યા પછી ફરી શિયાળ અને સિંહ કોને એમને કોઈ બીજો પક્ષી પ્રાણી આવે તો એને ફસાઈ એની રાહ જોતા બેઠા રહ્યા તો વિદ્યાર્થી મિત્રો અને આ વાર્તાનું નામ હતું શું સિંહ સાહેબની પૂંજ તો અમને તમે સમજણ પડી તો હવે આપણે બીજું નાટક કવિતા આપણે જોઈએ તો ચલો હવે આપણે બોલીએ ગીતડું એક ગીત ગાઈએ તો ચલો તમે લોકો પણ મારી સાથે ગાજો તો ચલો ત્યારે પેલા ચકલીબાઈએ માણા પેલા ચકલી ભાઈ માળા
મંકુડીએ ધરના કર્યા નગર મજાના ચીડી મંકુડીએ નગર કર્યા ધરના કર્યા નગર મજાના અને પેલા વાંદરાભાઈ જે છે એ તો કાંઈ એનું કંઈ ઘર નથી ને એમ એ ઝાડ ઉપર આમ તેમ ફરતા છે આમ ઝાડ ઉપર રખડી પડે છે એટલે કે વાંદરાભાઈનું કોઈ ઘરનું ઠેકાણું નથી પણ ચકલીબાઈએ માળા બાંધ્યા ડંગ વગર ડંગ વગર નામ તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠમાં સમજણ મેળવી જો આપણે એક ગીતડા જોયા પછી વાર્તા જોઈ ફરી આ ગીત જોયું જોયું ને